આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યના નંબર 1 ડિજિટલ પ્લેટફોર્મ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. હું છું હેમાંગી સોલંકી. તો આવો નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. આણંદ જિલ્લા પોલીસ વડા અજીત રાજયાણે પત્રકાર પરિષદમાં ખંભાત કોમી હુલ્લડ બાબતે માહિતી આપતા જણાવ્યું કે ખંભાતનું તોફાન પૂર્વ આયોજિત કાવતરું હતું. પોલીસનું ધ્યાન અન્યત્ર દોરી પાછળથી શોભાયાત્રા પથ્થરમારું કર્યો હતો. મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ ઉભું કરવા માટે શોભાયાત્રાને નીકળતી સમય જ હુમલો કરી ભવિષ્યમાં ન નીકળે તેવો સબક શીખવવા અને ડરનો માહોલ ઉભો કરવા માટે કાવતરું ઘડાયું હતું, જેમાં 11 વ્યક્તિની ધરપકડ કરવા કવાયત હાથ ધરાઈ હતી, જેમાં 9 ઈસમોની ધરપકડ કરાઈ તેમના રિમાન્ડ મેળવ્યા હતા, જ્યારે 2ની અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સમગ્ર પ્રકરણની પૂછપરછ અને પકડાયેલા શખ્સોના મોબાઈલની ફોરેન્સિક રિકવરી સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવતા ડિલીટ કરેલા ચેટ તેમજ કોલ રેકોર્ડિંગ મળી આવ્યા છે, જે તેમના દ્વારા પુરાવા છુપાવવા કરાયેલા કૃત્ય છે. આ પકડાયેલ શખ્સો પૈકી કેટલાકના વિદેશી સંપર્કો હોવાની પ્રાથમિક માહિતી પોલીસ પાસે છે, જે અંગે SIT ની પણ રચના કરવામાં આવી છે અને આ ઘટના અંગે હાથ ઉપરના પુરાવાના આધારે હજુ વધુ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ ઘટના અંગે વધુ ચોંકાવનારું સત્ય બહાર આવી શકે છે. હાલ પોલીસે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે. તારીખ 10/6 રોજ નિમિત્તે આપણે રામનવમીની નીકળેલી રથયાત્રા ઉપર જે પથ્થરમારા કરવામાં આવેલ હતો એમાં આપણે જિલ્લા સ્તરે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે, જેની અધ્યક્ષતામાં ASP સાહેબ છે અને તેમની સાથે ખંભાત સિટી પીએ, ખંભાત રૂરલ પીએ, આપણા જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI અને પરોળ ફરોળની ટીમો એમાં જોડાયેલી છે. આ ગુનાની હાલ તપાસ દરમિયાન જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં આપણે કોમિંગ દરમિયાન જેટલા આરોપી પકડવામાં આવેલો હતો તેમની પાસેથી આપણા ટેકનિકલ પુરાવો ભેગા કરવામાં આવ્યું છે અને એમના જે ટેકનિકલ પુરાવો છે એમની ફોરેન્સિક રિકવરી કરતાં સાયબર ક્રાઇમ આણંદ જિલ્લા દ્વારા એમાં ઘણું બધું આપણે જાણવામાં મળેલ છે. એમાં આપણે સ્પષ્ટ થાય છે કે આ જે પૂર્વ આયોજિત કાવતરુંના અનુરૂપે એમના જે રથયાત્રા હતી એમના ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એમાં એ જે રથયાત્રા ભવિષ્યમાં કોઈ પણ સંજોગમાં નહીં નીકળે એમના એ મૂળ હેતુ આ જ હતો કે જેથી આજથી કંપેસારીને એમના ઉપર હમલો કરી શકાય. પછી આ કાવતરાના મુખ્ય સૂત્રધારો રજા હુસેન ઉર્ફે પટેલ ઉર્ફે મોલી, આયુભાઈ મલિક રહેવાસી શકરપુર, માજીદભાઈ ઉર્ફે માથુર, જમશેદ ખાન જોરાવર ખાન પઠાન, મુસ્તકીમ ઉર્ફે મોલી યુનુસ પોરા, મહેમદ સઈદ ઉર્ફે નાનો બચ્ચો, મદીન યુનુસ પોરા ઉર્ફે આંટી, એ જે લોકો હતા એમના દ્વારા જે બિલકુલ ખાનગી રહે જે આપણે સ્લીપર મોડ્યુલ કહી શકીએ એ પ્રમાણે એમને એક કાવતરું રચવામાં આવી, જેમાં એમને બિલકુલ વોટર ટાઈટ થઈ છે પ્લાનિંગ કરવામાં આવી, એમના દ્વારા જુદા જુદા જગ્યાઓ મીટિંગ કરવામાં આવી, તેમજ એકબીજાનો એમને ડ્યુટી સોંપવામાં આવી કે કોણ ફાઇનાન્સ ભેગો કરશે, કોણ માણસ કરશે અને કોણ પ્લાનિંગ કરશે. એ ઉપરાંત એ લોકો દ્વારા જે બીજા 16 આરોપીઓ હતા એમને સંપર્ક કરવામાં આવ્યો અને આ જે આખા કાવતરું હતો એમનો અંજામ આપવામાં આવેલ છે. પછી આપણે જે આ ગુનાના મુખ્ય સૂત્રધારો છે એમને પોતાની ફેમિલીનું જે કાવતરાના ભાગરૂપે તે દિવસે બીજા જિલ્લાઓમાં મોકલવામાં આવેલ હતા, જેથી એમનો એક એલ્યુબાઈ પણ ઊભી કરી શકાય અને એમને દ્વારા જે આખા કાવતરા હતા એમના પોતે સામેથી આવીને એ બતાવી શકીએ કે ભાઈ આ લોકો તંત્રની